સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે મળી દર વર્ષની જેમ આ વર્ષે પણ અડાજણ રિવરફ્રન્ટની બાજુના પ્લોટ ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ભારતના 40 અને વિદેશના 50 પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગ ઉડાવી રહી હતી. પતંગોત્સવ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા, ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણ ખાતે રિવરફ્રન્ટની બાજુના પ્લોટમાં મેયર જગદીશ પટેલના હસ્તે પતંગોત્સવનો પ્રારંભ કરાયો હતો. આ પતંગોત્સવમાં ભારતના ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, કેરળ, બંગાળ, બિહાર, લક્ષદ્વીપ, સિક્કિમ સહિત 40 જેટલા પતંગબાજો આવ્યા હતા, તો ફ્રાન્સ, યુકે, યુક્રેન, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, સ્પેન, શ્રીલંકા, ટુશેનિયા, ટર્કી, થાઇલેન્ડ, વિયેતનામના 50 જેટલા ઇન્ટરનેશનલ પતંગબાજો વિવિધ રંગ અને આકારના પતંગો ઉડાવી હતી, જેમાં પતંગબાજો પોતાની સાથે જ પોતાના પતંગો પણ લઈને આવ્યા હતા. રંગબેરંગી પતંગોથી સુરતનું આકાશ ખીલી ઉઠ્યું હતું. પ્રતિ વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ સુરત મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશ વિદેશના પતંગવીરો એમાં સામેલ થઈ રહ્યા છે. લગભગ 39 જેટલા દેશોના કૌશલ્ય ધરાવતા પતંગવીરો છે એમાં ઉપસ્થિત છે અને પોતાના પતંગ ઉડાડવાના કૌશલ્યનું અહીંયા પ્રદર્શન કરનાર છે. ત્યારે એને માણવા માટે સુરતી પરિવારજનો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને બાળકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. My name is Robert Van Weer and I've come all the way from New Zealand to have a great time here amongst these beautiful people. How is your feeling in India? I love it here. You know, it's nice. People to always come and help you. It's good. And of course, me being a big boy, beautiful food. And experience. Yeah. Yeah, this is my second time to this country. So, only one from New Zealand. No. Hi. How to experience Surat? How to experience Surat? Yeah, Gurat. Well, Gurat, they bring me here and they invite me and they give me beautiful hospitality here in Gujarat and in Surat. સુરત મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની મજા માણવા આવેલા વિદ્યાર્થીઓ અને દિવ્યાંગોને તલના લાડુ, ચીકી અને પતંગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.